થાનગઢના ફૂલવાડી વિસ્તારના ચાઇલ્ડન સોસાયટીના સભ્યો છેલ્લા 2 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે, જેનું આ 3જું વર્ષ છે, જેમાં તમામ સભ્યો દ્વારા પોતાની રીતે સહભાગી થઈ હર્ષ આનંદથી સેવા આપે છે. દર વર્ષે સભ્યો ભેગા મળી 10 દિવસ પહેલાં તૈયારી ચાલુ કરી દેવામાં આવે છે, જેમાં બધા સભ્યો પોતાના મનમાં આવતા નવા નવા વિચારો થકી શણગાર કરે છે. ગણપતિની સ્થાપનાથી લઈને રોજની આરતીનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. રોજ અલગ અલગ સભ્યો આરતી ઉતારી 10 દિવસ અલગ અલગ પ્રસાદનો ભોગ ગણપતિને ધરાવવામાં આવે છે. 10 દિવસ રોજ રાત્રે સોસાયટીના બાળકોને આનંદ કરવા માટે અલગ અલગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે, જેમાં આરતી પૂર્ણ થયા બાદ ગરબા ભજન જેવી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે અને સભ્યો દ્વારા નાસ્તો પણ કરવામાં આવે છે. બધા સભ્યો ભેગા મળી અને આનંદથી આ ગણપતિ ઉત્સવ મનાવે છે અને બહારના લોકો પણ આરતીનો લાભ લઈ પ્રસાદ ગ્રહણ કરે છે. સોસાયટીના તમામ સભ્યો દિલથી અહીં સેવા આપી અને આ 10 દિવસનો ઉત્સવ ઉત્સાહથી ઉજવે છે. બ્યુરો રિપોર્ટ, જયેશભાઈ મોરી, થાનગઢ. મારું નામ થુલેટિયા ધવલ. થાનગઢના ફૂલવાડી વિસ્તારના ચાયડામાં ગણપતિ ઉત્સવનું 2 વર્ષથી આયોજન કરવામાં આવે છે, જેનું આ 3જું વર્ષ છે. સભ્યો તમામ સભ્યો ભેગા મળીને આ ઉત્સવની તૈયારીઓ 10 દિવસ પૂર્વે જ કરવા માંડે છે, જેમાં બધા સભ્યોના મનમાં આવતા અલગ અલગ વિચારો થકી ગણપતિ મહારાજનો શણગાર, ડેકોરેશન તથા મંડપની તમામ કામગીરીઓ બધા સભ્યો દિલથી નિભાવે છે અને બધા સભ્યો ભેગા મળીને આરતી તથા આરતીના કાર્યક્રમનો 10 દિવસ પૂર્વે જ ગોઠવણી કરી દેવામાં આવે છે, જેમાં બધા સભ્યો દ્વારા અલગ અલગ રીતે રોજ અલગ અલગ આરતી કરવામાં આવે છે અને અલગ અલગ પ્રસાદ ધરાવવામાં આવે છે, જેમાં બધા સભ્યો ભેગા મળીને દિલથી સેવા આપે છે અને બાળકોને આનંદ કરાવવા માટે સભ્યો દ્વારા રોજ અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં રોજ રાત્રે આરતી પત્યા બાદ ગરબા તથા ભજનનું આયોજન કરવામાં આવે છે અને ભજન અને ગરબા પત્યા બાદ નાસ્તાનું આયોજન પણ કરવામાં આવે છે. બધા સભ્યો અહીંયા દિલથી સેવા આપે છે અને બહારના લોકો પણ અહીંયા આરતીનો લાભ લેવા માટે આવે છે તથા રોજ અલગ અલગ પ્રસાદ ગ્રહણ કરીને ભગવાન ગણપતિ મહારાજને પ્રાર્થના કરે છે અને બધા સભ્યો પોતાની રીતે દિલથી સેવા આપે છે અને હંમેશા આવા સદ્કાર્યોમાં સેવા આપતા રહે એવી ભગવાન ગણપતિ મહારાજને પ્રાર્થના.